જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરકારને અલગ અલગ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરાયો ખાસ કરીને ખેડૂતોને આ વર્ષે વરસાદથી થયેલ નુકસાની અને પાક વીમા જેવા અનેક મુદ્દે પડતી તકલીફો અને તે ઉપરાંત હેલ્મેટ અંગેનો કાળો કાયદો નાબૂદ કરવા તેમજ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે આ તમામ મુદ્દે સરકાર નિષ્ફળ રહી છે જેવી અનેક બાબતોએ સરકારની આંખ ઉગાડવા અને આ ખેડૂત વિરોધી સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયો છે અને કોંગ્રેસના આગેવાનો દ્વારા વર્તમાન ભાજપની સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે ત્યારે મહિલા કોંગ્રેસ યુવક કોંગ્રેસ શહેર અને જિલ્લા કોંગ્રેસ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકાર વિરુદ્ધના સૂત્રોચ્યાર અને કેબિનેટ મંત્રીની ઓફિસને ઘેરાવ કરતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી જનતાની પીડાઓ જનતાની મુશ્કેલીઓ જનતાના પ્રશ્નો માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને રોડ ઉપર આવી અને પ્રજાને મદદ કરવાનું જ્યારે સોનિયા ગાંધીએ આહવાન કર્યું છે એના ભાગરૂપે જામનગર જિલ્લા અને શહેરનો આ કાર્યક્રમ છે એની અંદર જામનગર જિલ્લા અને શહેરના જે પ્રશ્નો છે ગુજરાતના પ્રશ્નો છે ને દેશ લેવલના પ્રશ્નો છે ગયા વર્ષે પણ ખેડૂતોને પાક વીમો દુષ્કાળ પડ્યા પછી પણ નથી મળ્યો તમે કોઈ પણ એક સ્કૂટર કે મોટરનો પા વીમો લીઓ અને એમનું એક્સિડન્ટ થાય તો વીમો મળે છે ખેડૂતો જ્યારે પ્રીમિયમ ભરે છે કરોડો રૂપિયા સરકાર અને ખેડૂતો ભેગા થઈને ભરે ત્યારે આ વીમા કંપનીઓ આ પૈસા ખાઈ જાય છે આ વખતે અતિવૃષ્ટિના હિસાબે બધાને ખબર પડે છે કે હજી પણ ચોમાસું ચાલુ છે હજી આજ અને કાલ પણ વરસાદની આગાહી છે જ્યારે ખેડૂતોને આટલું નુકસાન થયું હોય ત્યારે ખેડૂતોને શા માટે વળતર અને વીમો નથી મળતો આ અમારો પહેલો પ્રશ્ન છે ગુજરાતની અંદર હેલ્મેટનો કાળો કાયદો કરી અને એક એક દિવસમાં રાજકોટ જેવા શહેરની અંદર જો છેતાલીસ લાખ રૂપિયાનું ઉઘરાણું કરતા હોય તો સમગ્ર ગુજરાતમાં એક એક દિવસની અંદર કમસે કમ પચીસ ત્રીસ ચાલીસ કરોડનું ઉઘરાણું કરી અને સરકાર પોતાની તિજોરી ભરી રહી છે એના વિરુદ્ધ અમારું આંદોલન છે બેકારોને નોકરી મળતી નથી ગરીબોને સહાય મળતી નથી અને રોગચાળાએ તો માઝા મૂકી છે ડેન્ગ્યુનો કાળો કાયર સૌથી વધુ જો ડેન્ગ્યુ હોય તો જામનગરમાં છે અને આવતા દિવસમાં સ્વાઈન ફ્લૂ પણ આવી રહ્યો છે સરકારે પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખવાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરો એના મળતિયાઓને આ પૈસા ખવડાવી દેવામાં આવે છે આજના છાપાની હેડલાઇન પણ છે કે ભાજપના નેતાની દીકરીને સર્વે સોંપવામાં આવ્યું છે આ કોઈ પણ બાને મોદી સાહેબનું એક સૂત્ર બહુ સારું મને મગજમાં આવે છે કે આફતને પણ અવસરમાં પલટતા શીખો ગમે એવી આફત આવે તો કેમ રૂપિયા ખવાય એ અવસરમાં પલટી નાખવાની કળા જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એ મુબારક એમને આજે રાજકારણમાં રૈા પૈચા છે ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે ઝારખંડ હોય ચાહે દિલ્હી હોય ચાહે બિહાર હોય એના રાજકારણમાંથી ફ્રી નથી થતા અને પ્રજાને શું મુશ્કેલીઓ પડે છે એની જો એમને નોંધ ન લેવાની હોય તો કોંગ્રેસ પાર્ટી શાંત બેસવાવાળી પાર્ટી નથી જનતાની પાર્ટી છે કોંગ્રેસનો અર્થ જ થાય છે જનતાનો સમૂહ અમે જનતાને સાથે લઈને આ ફક્ત આજનું આંદોલન છે એમાં જનતા નથી એમાં ખેડૂતો જોડાણા છે એમાં વેપારીઓ જોડાણા છે એમાં આમ નાગરિક પણ જોડાણો છે કારણ કે આ બધા પીડાઈ છે અને એની પીડાને વાંચવા આપવા માટે અમે કૃષિમંત્રી આર સી ફળદુ સાહેબ જેવો વાહન વ્યવહાર મંત્રી પણ છે ઘણા બધા ખાતાઓ સંભાળે છે એમની કચેરી આવી અને એમને આવેદનપત્ર આપી એમના પીએ આવેદનપત્ર લીધું છે અમે અમારી વાત એમની સામે મૂકી છે જો તાત્કાલિક આનો નિવેડો નહીં આવે તો અમે ચોક્કસ શાંત બેસવાના નથી આવતા દિવસની અંદર અમે ગલીએ ગલીએ આંદોલન કરીને જનતાને જગાડશું